नमस्ते मित्रों, खेडूत माटे बहुज उपयोगी माहिती छे। सरकारे खेडूत हित लक्षी निर्णय कर्यो छे। चालू वर्षे वधु वरसादना कारणे खेडूतना पाकने जे नुकसान थयुं छे ते नुकसान अंगेनुं सरकारे फॉर्म जाहेर कर्युं छे। ए फॉर्म भरीने आपशो तो जे जमीन धोवाण थयुं छे, खेडूतना पाकने नुकसान थयुं छे ते अंगे आखी सर्वेनी कामगीरी थशे ने ત્યારબાદ ખેડૂતને છે તે પાક નુકસાન સહાયનું વળતર ચૂકવવામાં આવશે। આ ફોર્મ કયું છે, સરકારે શું જાહેરાત કરી છે તેની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો વિડીયોની શરૂઆત કરી પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરી। મિત્રો સૌથી પહેલા સરકારે જે માહિતી જાહેર કરી છે તેની માહિતી મેળવી લઈ ત્યારબાદ તમને જે પાક નુકસાન સહાયનું ફોર્મ છે તે કેવી રીતે ભરવાનું છે, ક્યાંથી મળી રહેશે તેની માહિતી પણ તમને આપીશું। તો ખેડૂતના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે તેની વાત કરીએ તો રાજ્યમાં થયેલા ભારે વરસાદથી ખેડૂતના ખેતી પાકના નુકસાન સામે SDRFના ધોરણે છે તે સહાય ચૂકવવામાં આવશે। આગામી 15 દિવસમાં સર્વે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે। પાણી ઓસરી ગયા છે ત્યાં સર્વે શરૂ થઈ ગયો છે, જે ખેતરમાં પાણી હજુ છે ત્યાં પાણી ઉતરી ગયા બાદ સર્વે કરવામાં આવશે। 33% વધુ નુકસાન થયું હશે તેવા તમામ ખેડૂતને આ સહાય મળશે। તો ખેડૂત માટે એક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે, 15 દિવસમાં સર્વે કરી દેવામાં આવશે અને જ્યાં 33% વધુ નુકસાન થયું છે, જમીન ધોવાણ થયું છે, ખેડૂતના પાકને નુકસાન થયું છે તેવા વિસ્તારની અંદર સરકાર છે તે સહાય ચૂકવશે। કેટલી સહાય ચૂકવશે તે સર્વે કરી ગયા બાદ આંકડા સામે આવશે, ત્યારબાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે। પરંતુ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે કે ખેડૂતને જે વધુ વરસાદના કારણે નુકસાન થયું છે તેની સહાય ચોક્કસ ચૂકવવામાં આવશે। હવે એ અંગેના ફોર્મની વાત કરીએ તો આગળ જોઈએ, અહીંયા જોઈ શકો છો પાક નિષ્ફળ અરજી ફોર્મ છે તે જોઈ શકો છો। અહીંયા અરજદારે એનું નામ લખવાનું છે, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર, તારીખ લખવાની છે। ત્યારબાદ આ ફોર્મની અંદર અહીંયા તાલુકો જિલ્લો લખવાનો છે, તાલુકા ખેતીવાડી અધિકારી શ્રીને આ ફોર્મ આપવાનું થશે તેથી તેને સંબંધિત ફોર્મ લખવાનું થશે। અહીંયા વિષયમાં જોઈ શકો છો, વર્ષ 2020-21માં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને થયેલ નુકસાન અંગે આકારણી કરી વળતર આપવા બાબત હવે ટૂંકું જ ફોર્મ છે। હવે આગળ ફોર્મની અંદર જોઈએ તો સાવ સહેલું છે, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, ગામ, તાલુકો અને જિલ્લો, ત્યારબાદ અહીંયા લખેલું છે ખેડૂત ખાતેદાર છું, ચાલુ વર્ષ 2020-21માં છેલ્લા 20-25 દિવસથી સતત પડેલા વરસાદ અતિવૃષ્ટિના કારણે અમારા ઊભા પાકને પાણી ભરાઈ જવાથી અથવા તો જમીન ધોવાણ થવાથી અથવા તો જમીનમાં રેસ ફૂટવાના કારણે અમારા પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે, જેની વિગત નીચે મુજબ છે। હવે અહીંયા એક આપેલો છે કોષ્ટક, એની અંદર અહીંયા તમારે ક્રમની અંદર ક્રમ લખવાનો છે, તમારા જમીનનો સર્વે નંબર લખવાનો છે, પાકનું નામ લખવાનો છે અને કયા કારણે નુકસાન થયું છે, કે પાણી ભરાઈ જવાના કારણે નુકસાન થયું છે, જમીનનું ધોવાણ થયું છે કે રેસ ફૂટવાના કારણે નુકસાન થયું છે, એમાંથી જે વિગત હોય અહીંયા લખવાનું છે। આ રીતનું આ ફોર્મ ફિલઅપ કરવાનું છે અને નીચે છે કે ઉપરોક્ત મુજબનો સર્વે કરાવી સરકારશ્રીના ધારા ધોરણ મુજબ તાત્કાલિક નુકસાનની આકારણી કરી તાત્કાલિક પાકમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવા વિનંતી છે। ત્યારબાદ અહીંયા લિખિતન છે ત્યાં અરજદારે પોતાની સહી કરવાની છે। આ અંગેનું ફોર્મ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે। આ ફોર્મ છે તે તમારા ગામમાં મંત્રી પાસેથી મળી જશે, ફોર્મ ફિલઅપ કરી તમારે આપવાનું થશે। આ ફોર્મની લિંક છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી આ ફોર્મ ભરી શકશો। તો ચાલુ વર્ષે ખેડૂતને જે વધુ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે તે અંગે સહાય છે તે ખેડૂતને ચોક્કસ ચૂકવવામાં આવશે, તે સર્વેની કામગીરી કર્યા બાદ 33% વધુ નુકસાન થયું છે તેવા વિસ્તારની અંદર ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે, તે અંગે કેટલી સહાય મળશે, શું કાંઈ તે અંગેની વધુ માહિતી સરકાર દ્વારા આવશે એટલે ચેનલ ઉપર વિડીયો બનાવી મૂકીશું, તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય જવાન, જય કિસાન, જય હિન્દ।